નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું માં ચાલતા ટ્રેડ મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગના વિષય વેલ્ડિંગ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તાલીમાર્થી મિત્રો આપણે આજે વેલ્ડિંગમાં વપરાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશે માહિતી મેળવીશું તો મિત્રો વેલ્ડિંગની અંદર અલગ અલગ વેલ્ડ વેલ્ડિંગ હોય છે ગેસ વેલ્ડિંગ હોય છે તો આપણે સૌથી પહેલાં વાત કરીએ આર્ક વેલ્ડિંગ તો આર્ક વેલ્ડિંગ કરવા માટે સામાન્ય રીતે નીચે મુજબના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એક હેલ્મેટ એન્ડ હેન્ડ સ્ક્રીન ઇલેક્ટ્રોલ હોલ્ડર વેલ્ડિંગ કેબલ લક્સ અર્થિંગ ક્લેમ્પ લેધર એપ્રોન વેલ્ડિંગ ટેબલ વેલ્ડિંગ કેબલ ચિપિંગ હેમર સ્ટીલ વાયર બ્રશ ટોંગ હેન્ડ ગ્લોવ્સ ચિપિંગ ગોગલ્સ સેફ્ટી આર્ક વેલ્ડિંગ મશીન હવે મિત્રો આપણે વારા ફરતી દરેક વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ હેલ્મેટ અને હેન્ડ સ્ક્રીન તો આર્ક વેલ્ડિંગ કરતી વખતે ચહેરાનું રક્ષણ કરવા માટે હેલ્મેટ અને હેન્ડ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો હેલ્મેટ અને હેન્ડ સ્ક્રીન જ્યારે વેલ્ડિંગ કરતા હોય ત્યારે પહેરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે આર્ક વેલ્ડિંગ થતું હોય તો તેમાંથી અલ્ટ્રાવાયોલેટ રે રેસ તેની અંદરથી વાયોલેટ રેસ નીકળે કે જે આપણના શરીરને નુકસાન કરતા છે તો તેના માટે હેલ્મેટ અને હેન્ડસ્ક્રીન પહેરવું ખૂબ જ જરૂરી છે હેલ્મેટ અને હેન્ડસ્ક્રીન એમ બંને ફાઇબર સીટમાંથી બનાવવામાં આવે છે જેની જાડાઈ સામાન્ય રીતે વન બાય સિક્સ ઇંચથી વન બાય એટ ઇંચ સુધીની હોય છે એટલે કે હેલ્મેટ અને હેન્ડસ્ક્રીનથી ચહેરાના ભાગને રક્ષણ મળે છે અને વેલ્ડિંગની લાઇટથી આંખ પગડતી અટકે છે હેન્ડસ્ક્રીન આપણી સામે રાખ્યું એટલે કે જે તેના તનખા ઉડતા હોય ક્વેલ્ડિંગથી તે લાઇટ લાઇટથી જે આપણી આંખ પકડે બગડશે અને હેલ્મેટ પહેર્યું હશે તો આપણે અલ્ટ્રાવાયલ્ટ રેસથી આપણને એના નુકસાનથી આપણને અટકાવે છે એટલે કે હેલ્મેટ વાપરવું ખૂબ જ જરૂરી છે મિત્રો હવે આપણે હેલ્મેટ સ્ક્રીન કેવું હોય અને હેન્ડ સ્ક્રીન કેવું હોય તે જોઈએ મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે હેલ્મેટ સ્ક્રીનની આકૃતિ આપેલી છે તો હેલ્મેટ સ્ક્રીન બતાવેલું છે બરાબર તો એની અંદર અલગ અલગ ગ્લાસ વાપરેલો હોય અહીંયા જોઈ શકો છો કે સોનલ પેનર રિચાર્જ ઇન્ક્લુડ બેટરી કે આ કાચ એવો હોય છે તમે અહીંયાથી બહાર જોઈ શકો છો એટલે કે આજે બધા તમારો હેલ્મેટ સ્ક્રીન છે આમાં અલગ અલગ ગ્રા ગ્લાસ હોય છે તમે આ યુવી લે કે અલ્ટ્રાવાયલ રેસના રક્ષણ સામે અહીંયા કોટેડ પાર્ટ્સ આપેલો હોય છે અહીંયા હાઈ ઇમ્પેક્ટ લાઇનોનું કન્સ્ટ્રક્શન છે આજે બતાવેલું છે કમ્ફર્ટેબલ ફાઇવ પોઈન્ટ એડજસ્ટમેન્ટ રેચિંગ હેડ ગિયર છે એટલે કે આની મદદથી આપણને આપણા માથાના ભાગને કમ્પ્લીટલી પ્રોટેક્શન મળે છે કે આપણને અલ્ટ્રાવાય બચાવે છે કે આ પ્રકારની હેલ્મેટ સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ હે હેન્ડ સ્ક્રીન છે જે અગર આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે તનખાવો નહીં જે આપણે બોડી ઉપર ના પડે તેના માટે આ પ્રકારનું હેન્ડસ્ક્રીન વપરાય છે અહીંયા જનરલી આ કાચ આપણે જેથી આપણે જોઈ શકીએ છીએ અને આપણા ચહેરાનું રક્ષણ કરે છે અને આપણી બોડીનું રક્ષણ કરે છે એટલે કે વેલ્ડિંગ હેન્ડસ્ક્રીન છે બરાબર હેન્ડસ્ક્રીનમાં જનરલી બે કે ત્રણ ગ્લાસ હોય છે આપણે જે આપણે જે હેન્ડસ્ક્રીન જોઈએ એમાં જનરલી બેથી ત્રણ ગ્લાસ હોય છે બરાબર તેમાં બહારની બાજુએ સફે સફેદ ગ્લાસ હોય છે અને અંદરની બાજુએ ડાર્ક બ્લૂ અથવા ગ્રીન કલરના ગ્લાસ હોય છે અને તેની ઉપર પાછો સફેદ ગ્લાસ હોય છે એટલે આપણને જનરલી સૌથી ઉપર સફેદ ગ્લાસ જ દેખાશે પરંતુ તેઓ નહીં હોતું હેન્ડસ્ક્રીનની અંદર બે કે ત્રણ પ્રકારના ગ્લાસ એક સફેદ ગ્લાસ પછી ડાર્ક બ્લુ અથવા ગ્રીન કવર કલર ગ્લાસ અને પાછો સફેદ ગ્લાસ હોય છે બહારની તથા અંદરની બાજુએ સામાન્ય ગ્લાસ ફિટ કરેલ હોવાથી અંદરના રંગીન ગ્લાસનું રક્ષણ થાય છે આ ગ્લાસમાંથી વેલ્ડિંગનો પ્રકાશ જોઈ શકાતો હોવાથી વેલ્ડિંગ કરવાની જગ્યા સહેલાઈથી જોઈ શકાય છે મિત્રો હેન્ડ સ્ક્રીનનો ગ્લાસમાંથી વેલ્ડિંગનો પ્રકાશ આપણે જોઈ શકીએ તેના કારણે વેલ્ડિંગ કરવાની જગ્યા સહેલાઈથી જોઈ શકાય છે એટલા માટે હેન્ડસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે હવે મિત્રો આપણે બીજા વેલ્ડિંગ ટૂલની વાત કરીએ તો ઇલેક્ટ્રોડ હોલ્ડર તો આર્કવેલની અંદર ઇલેક્ટ્રિક હોલ્ડરનો ઉપયોગ વેલ્ડિંગ કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનને પકડી રાખવા માટે કરવામાં આવે છે હોલ્ડર ગમે તે પોઝિશનમાં ઇલેક્ટ્રોનને મજબૂત રીતે પકડી રાખે છે ઇલેક્ટ્રિક હોલ્ડર ગમે તે પોઝિશનમાં જે આપણું ઇલેક્ટ્રોન હોય તેને મજબૂત રીતે પકડી રાખે છે કે જેથી આપણે આર્ક વેલ્ડિંગ કરી શકીએ વેલ્ડિંગ કરતી વખતે વિદ્યુત કરંટ વેલ્ડિંગ કેબલમાંથી હોલ્ડરમાં આવે છે અને હોલ્ડરમાંથી ઇલેક્ટ્રોનમાં જાય છે હોલ્ડરને પકડવાની જગ્યા પર ઇન્સ્યુલેટર હેન્ડલ અથવા લાકડાનું કવર હોય છે કે જેથી આપણને આર્ક વેલ્ડિંગ દરમિયાન ત્યાં આગળ એસી સપ્લાય દ્વારા ચાલુ હોય તો આપણને કરંટ લાગી શકે નહીં મિત્રો આપણે ઇલેક્ટ્રિક હોલ્ડરને આકરોની મદદથી સમજીએ એ તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક હોલ્ડર બતાવેલું છે તો સૌથી આગળનો પોર્સન છે અહીંયા એર હોસ અથવા ઇલેક્ટ્રોક લીડ અહીંયા આપેલી હોય છે આ છે ઇલેક્ટ્રોડ ક્લેમ્પ લીવર એટલે કે આપણે જે કાર્બન ઇલેક્ટ્રોડ પકડવાનું છે એનું એડજસ્ટમેન્ટ અહીંયાથી થઈ શકે છે અહીંયા એરવાલ આપેલો છે આ એર જેટ છે અને અહીંયા એર ફ્લો આ રીતનો હોય છે એટલે કે આપણે અહીંયા કાર્બન ઇલેક્ટ્રોડ આ રીતે અહીંયા પકડવામાં આવે છે અહીંયા આપણને અહીંયાથી આપણે પછી વેલ્ડિંગ કરી શકીએ છીએ એટલે આ ઇલેક્ટ્રિક હોલ્ડરની રચના આ પ્રકારને હોય છે એના મેઈન ભાગમાં હેરવાલ ઇલેક્ટ્રો ક્લેમ્પ લિવર કાર્બન ઇલેક્ટ્રોડ હેરઝેટ અને અહીં ફ્લો બતાવેલ છે અને અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક હોલ્ડર બજારમાં ઉપલબ્ધ છે અહીંયા જોઈ શકો છો આપણને ઇલેક્ટ્રિક હોલ્ડર જ છે એટલે બજારની અંદર જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રિક હોલ્ડર આપણને મળે છે એ જ રીતે અહીંયાથી ઇલેક્ટ્રિક હોલ્ડને પકડવામાં આવે છે અહીંયાથી એને એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે ઇલેક્ટ્રિક હોલ્ડર સામાન્ય રીતે તાંબાની પ્લેટ અથવા પિત્તરમાંથી બનાવવામાં આવે છે હોલ્ડર બનાવવા માટે તાંબાની પ્લેટ અથવા પિત્તરનો ઉપયોગ કરવામાં આવે છે હોલ્ડરમાં સ્પ્રિંગ હેન્ડલ અને જડબા તથા કેબલને ફિટ કરવા માટે બોલ્ટ આપેલો હોય છે જે સ્ટીલનો બનેલો હોય છે હેન્ડલના હાથા ફાઈબર મટિરિયલમાંથી બનાવવામાં આવે છે હોલ્ડરના જડબા તાંબા અથવા પિત્તરના હોય છે કે જેમાં આપણને ઇલેક્ટ્રિક કાર્બન હોલ્ડરને પકડવામાં આવે છે આથી તે ગરમ થતા નથી જુદા જુદા હોલ્ડરની કરંટ વહેવાની શક્તિ જુદી જુદી હોય છે જેમ કે બસો એમ્પિયર ત્રણસો એમ્પિયર વગેરે કાર્બન ઇલેક્ટ્રોનને પકડવામાં આવે છે અને પછી આર્ક વેલ્ડિંગ કરવામાં આવે છે હવે વેલ આર્પેરીની અંદર વપરાતા બીજા ટોલની વાત કરીએ અર્થિંગ ક્લેમ્પ તો અર્થિંગ ક્લેમ્પ હોલ્ડરની જેમ જ અર્થિંગ કેબલને જોડવા માટે થાય છે ત્યાંનો ઉપયોગ અર્થિંગ કેબલને જોડવા માટે થાય છે આ આકાર સી જેવો અથવા બદામ જેવો હોય છે અર્થિંગ ક્લેમ્પનો આકાર સી જેવો અથવા તો બદામ જેવો હોય છે જનરલિસ્ટ અર્થિંગ ક્લેમ્પ કોપર અથવા બ્રાસનો બનેલો હોય છે ક્લેમ્પ એવો હોવો જોઈએ કે જેથી તેને વેલ્ડિંગ કરવાની ગમે તે જગ્યા પર કે જોબ પર ફિટ કરી શકાય છે તે રીતનો અર્થિંગ ક્લેમ્પ પસંદ કરવો જોઈએ અર્થિંગ ક્લેમ હવે આપણે આકૃતિની મદદથી સમજીશું તાલીમાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અર્થિંગ ક્લેમ કઈ રીતનો હોય છે આ નટ અને બોલ છે અહીંયાથી ત્યાં વર્ક કેબલ અહીંયા કનેક્ટ કરેલો છે વર્ક કેબલને અહીંયા નટ અને બોલ દ્વારા ફિટ કરવામાં આવેલો છે એટલે આ રીતે અર્થિંગ ક્લેમનો ઉપયોગ આપણે વેલ્ડિંગમાં ટૂલ્સ દરમિયાન કરી શકીએ છીએ અર્થિંગ ક્લેમ મિત્રો આ રીતે પણ બજારમાં જુદી રીતે ઉપલબ્ધ છે અર્થિંગ ક્લેબલને અહીંયા કનેક્ટ કરવામાં આવે છે આ નટ અને બોલ છે અને અહીંયાથી એનું એડજસ્ટમેન્ટ કરી શકાય છે કે જ્યાંથી અહીંયાથી કરંટ વહેશે હવે વાત કરીએ વેલ્ડિંગ કેબલ લક્સ તો વેલ્ડિંગ કેબલ લક્ષનો ઉપયોગ શું વેલ્ડિંગ આર્કવેલ્ડિંગની અંદર તો આ વેલ્ડિંગ કેબલ લક્ષ કેબલના બંને છેડા પર ફિટ કરવામાં આવે છે બાજુનો છેડો મશીન સાથે અને બીજો છેડો અર્થિંગ સાથે અથવા તો જોબ સાથે અથવા તો વેલ્ડિંગ કેબલ સાથે જોડવામાં આવે છે મિત્રો વેલ્ડિંગ કેબલ લક્ષના બંને છેડા પર ફિટ કરવામાં આવે છે એટલે કે કેબલનો એક છેડો મશીન સાથે અને બીજો છેડો અર્થિંગ સાથે અથવા તો જોબ સાથે અથવા વિલ્ડિંગ કેબલ સાથે જોડવામાં આવે છે આ જોડાણ લૂઝ રહે તો લક્ષના ભાગ ઉપર સ્પાર્ક થવાની શક્યતા રહે છે એટલે કે આનું કનેક્શન પ્રોપરલી ફિટિંગવાળું હોવું જોઈએ નહીંતર ત્યાં સ્પાર્ક ઉત્પન્ન થશે અને તે જલ્દી ગરમ પણ થઈ જશે કેબલને ગ્લાસમાં નાખી લક્ષમાં ઓગળેલું શીસું રેડી તેને ફિટ કરવામાં આવે છે વિલ્ડિંગ કેબલ તો વેલ્ડિંગ ટેબલનો ઉપયોગ શું તો વેલ્ડિંગ ટેબલ જોબ અથવા જોબના ટુકડાઓને યોગ્ય રીતે તેમજ સમતલ સપાટીએ ગોઠવવા માટે વેલ્ડિંગ ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આર્ક વેલ્ડિંગ કરવાનું હોય એટલે કે આપણે જે જોબનું વેલ્ડિંગ કરવું છે તો તેને વેલ્ડિંગ ટેબલ પર મૂકીને જ તેનું વેલ્ડિંગ કરવામાં આવે છે તો આ માટે વેલ્ડિંગ ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે વેલ્ડિંગ ટેબલ ઉપરની પ્લેટ સામાન્ય રીતે અડધો ઇંચ જાળી હોય છે ટેબલની ઊંચાઈ અનુકૂળતા મુજબ રાખવામાં આવે છે આપણે કયા પ્રકારનો જોબ છે કેવું આર્ક વેલ્ડિંગ કરવાનું છે તે પ્રમાણે તે પ્રમાણે વેલ્ડિંગ કેબલની ઊંચાઈ અનુકૂળતા મુજબ રાખવામાં આવે છે વેલ્ડિંગ કેબલ તો આર્ક વેલ્ડિંગ કરવા માટે પોઝિટિવ અને નેગેટિવ એમ બે કેબલોની જરૂર પડે છે આ બે કેબલ પૈકી હોલ્ડર સાથે જોડાયેલ કેબલને હોલ્ડર કેબલ અને અર્થિંગ સાથે જોડાયેલ કેબલને અર્થિંગ કેબલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પર આર્ક વેલ્ડિંગ કરતા હોય એટલે કે ડાયરેક્ટ કરંટ વેલ્ડિંગ કરતા હોય ત્યારે તેમાં સ્ટ્રેટ પોલેરિટી અને રિવર્સ પોલેરિટી આવે છે એટલે કે રિવર્સ પોલારિટી એટલે કે આપણો જે ઇલેક્ટ્રોક કેબલ છે તેને પોઝિટિવ સાથે જોડવામાં આવે અને અર્થિંગ કેબલ છે નેગેટિવ સાથે જોડવામાં આવે તો તેને રિવર્સ પોરિટી કહેવામાં આવે છે એટલે કે એને પોઝિટિવ પોલેરિટી પણ કહેવામાં આવે છે જ્યારે અર્થિંગ કેબલને પોઝિટિવ સાથે અને ઇલેક્ટ્રિક કેબલને નેગેટિવ સાથે જોડવામાં આવે છે તો તેને નેગેટિવ પોલેરિટી કહેવામાં આવે છે એટલે કે એને સ્ટ્રેઇટ પોલેરિટી પણ કહેવામાં આવે છે સ્ટ્રેટ પોલેરિટી કહેવામાં આવે છે આ કેબલમાં કોપરના પાતળા વાયરો ઉપર રબરનું ઇન્સ્યુલ્યુશન ચડાવી તૈયાર કરવામાં આવે છે જેથી કોઈપણ વ્યક્તિને કેબલ દ્વારા કરંટ લાગવાની શક્યતા ન રહે ફિલ્ડિંગ કેબલ ઉપર ઇન્સ્યુલ્યુશન લગાવવામાં આવે છે કે જેના કારણે ઇન્સ્યુલેશન એટલે કે જેમાંથી કરંટ પસાર થઈ શકે નહીં ઇન્સુલ્યુશન કરેલું હોય એટલે ત્યાં આગળ આપણને કરંટ લાગી શકે નહીં એ મિત્રો આર્ક વેલ્ડિંગ દરમિયાન ચીપિંગ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે તો ચીપિંગ હેમનનું કામ શું આર્ક વેલ્ડિંગમાં તો વેલ્ડિંગ કર્યા બાદ વેલ્ડિંગ લાઇન પરની પોપડી એટલે કે સ્લેબ ઉપાડવા માટે ચિપિંગ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે તારી મારથી મિત્રો ચિપિંગ હેમર જનરલી મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેની એક બાજુનો ભાગ ચીઝલ જેવો અણીદાર હોય છે એટલે કે ચીપિંગ હેમરની મદદથી આપણે વેલ્ડિંગ લાઇન એટલે કે વેલ્ડિંગ ટેબલ ઉપર જે પણ સ્લેબ પડ્યા છે અથવા પોપડી તેને ઉપાડવા માટે ચીપિંગ હેમરનો ઉપયોગ કરીશું ચીપિંગ હેમરને પકડવા માટે લોખંડના સડી અથવા લોખંડનો હાથો ફિટ કરેલો હોય છે કે જેથી આપણે હેમરને એક્યુરેટ રીતે પકડી શકીએ એટલે ચેપિંગ હેમરનો ઉપયોગ આર્કવેરિંગની અંદર સ્લેબ ઉપાડવા માટે કરવામાં આવે છે મિત્રો ચીપિંગ હેમર કેવી આવે છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ ચીપિંગ હેમર બતાવેલી છે અહીંયા એનો એક પોર્શન એ ચીઝલ જેવો અણીદાર હોય છે હવે આર્ક વેલ્ડિંગ દરમિયાન વપરાતું બીજું ટૂલ છે સ્ટીલ વાયર બ્રશ તો તાલીમાર્થી મિત્રો સ્ટીલ વાયર બ્રશનો ઉપયોગ શું તો જોબની સરફેસ પરના ઓક્સાઇડને સાફ કરવા માટે તેમજ વેલ્ડિંગ લાઇન પરના સ્લેબને દૂર કરવા માટે તથા વેલ્ડિંગ લાઇનનો ચડકાત લાવવા માટે વેલ્ડિંગ કરે આ બાદ તરત તેના પર સ્ટીલ વાયર બ્રશ ઘસવામાં આવે છે એટલે લાકડાની જાળી પટ્ટી પર ધાતુના પાત્રા તારને ફિટ કરી તેની રચના કરવામાં આવે છે બ્રશના તાર એકદમ પાતળા અને નરમ હોવાથી બ્રશિંગ કરતી વખતે તે તૂટી જતા નથી બ્રશની સાઇઝ કામની જરૂરિયાત પ્રમાણે જુદી જુદી હોય છે કે મિત્રો સ્ટીલ વાયર બ્રશનો ઉપયોગ શું કે બિલ્ડિંગ લાઇન પરના સ્લેમને દૂર કરવા માટે બિલ્ડિંગ લાઇનનો ચક ચડકાત લાવવા માટે જોબની સર્વિસ પરના ઓક્સરને સાફ કરવા માટે સ્ટીલ વાયર બ્રશનો ઉપયોગ થાય છે તો સ્ટીલ વાયર બ્રશ કેવું આવે છે તે આપણે આકૃતિની મદદથી જોઈએ મિત્રો અહીં આકૃતિમાં સ્ટીલ વાયર બ્રશ બતાવેલું છે અહીંયા પાતળા પાત્રા બનેલો હોય છે કે જેથી આપણે જોબ પરથી ઓક્સાઇડ દૂર કરી શકીએ વેલ્ડિંગ ટેબલ પરથી જે પોપડી પડી છે તો એને સાફ કરી શકીએ છીએ અને નીચે અહીંયા લાકડાનું હેન્ડલ હોય છે એટલે કે આને સ્ટીલ વાયર બ્રશ કહેવામાં આવે છે ટોંગ મિત્રો અહીંયા તમે જે સાકૃતિમાં ટોંગ બતાવી ટોંગનો ઉપયોગ શું ટોંગ એટલે જનરલી સાણસી થાય છે એટલે કે કોઈ પણ આપણે ગરબ જોબ છે તેનું આર્ક વેલ્ડિંગ કરીએ છીએ તો ગરબ જોબને પકડવા માટે ટોંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ ત્યારે આપણે કોઈ ગરબ જોબ છે તો તેને સાના વડે પકડાય તો તેના માટે ટોંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એને સાણસી કહેવામાં આવે છે ચિપિંગ ગોગલ્સ બીજું કે આર્ક વેલ્ડિંગ દરમિયાન ચિપિંગ ગોગલ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે જ્યારે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે આંખનું રક્ષણ કરવા માટે ચિપિંગ ગોગલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ગોગલ્સ એવા હોય છે કે ગમે તે વ્યક્તિ પહેરી શકે છે કારણ કે તે ઇલાસ્ટિક રચનાવાળા હોય છે એટલે કે તમારે એક જ ગોગલ્સ ગમે તેટલા વ્યક્તિ પહેરી શકે કારણ કે તે ઇલાસ્ટિકના બનેલા હોય છે એટલે ગમે તે વ્યક્તિને આવી જશે બિલ્ડિંગ કરતી વખતે ઉડતા તનખા ચીપિંગ કરતી વખતે ઉડતી પોપડી વગેરે આંખમાં ન પડે તે માટે પહેરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે ચીપિંગ ગોગલ્સ કેવા હોય છે મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચીપિંગ ગુકલ્સ આવ્યા છે અહીંયા તમે જોઈશો કે આપણી આંખની ચારે બાજુનું એથી રક્ષણ થાય છે અહીંયા એટલે આખા જે આકૃતિ બધા તમારી ચીપિંગ ગુગલ્સની આકૃતિ બતાવેલી છે હેન્ડ ગ્લોવ્સ હેન્ડ ગ્લોવ્સ એટલે કે હાથ મોજા એટલે આર્ક વેલ્ડિંગ દરમિયાન હાથ મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે તો હાથ મોજા સામાન્ય રીતે કેનવાસ અથવા લેધરના બનેલા હોય છે વેલ્ડિંગ કરતી વખતે હાથ મોજાને પહેરી રાખવાથી વીજળીના આંચકાથી રક્ષણ મળે છે જો આપણે આર ક્વેલ્ડિંગ કરતા હોય એસી આર ક્વેલ્ડિંગ કરતા હોય અને હાથ હાથમાં મોજા પહેરેલા હોય તો તેના કારણે આપણે જો કદાચ કરંટ આવે તો પણ ત્યાં વીજળીના આંચકાથી બચી શકીએ છીએ વેલ્ડિંગ કરતી આગની ગરમી તનખા ધાતુના ઉડતા રચકનો વગેરેથી હાથનું રક્ષણ થાય છે જો હાથમાં મોજા પહેરેલા હોય તો આપણે જે વેલ્ડિંગ કરવાનું છે તેના ઉડતા તનખા આપણે આગળ પર પડે જો મોજા પહેરેલા હોય તો આગળ પર પડે તો આપણે દજાઈ જઈએ જો હેન્ડ ગ્લોવ પહેરેલા હોય તો આપણે તેની સામે રક્ષણ આપે છે ગરમીને લીધે ચામડી પર કોઈ અસર ના થાય તેમજ ગરમજોબને અડકવાથી દજાય નહીં તે માટે વેલ્ડિંગ કરતી વખતે હેન્ડ ગ્લોવ્સ પહેરી રાખવા જોઈએ એટલે મિત્રો ખાસ આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે હેન્ડ ગ્લોવ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે કારણ કે તે વીજળીના આંચકાથી રક્ષણ આપે છે વેલ્ડિંગ કરતી કરતા આગની ગરમી તન ખાથી રક્ષણ આપે છે ગરમ ગરમજબને અડકવાથી દજાઈ નહીં જાય તેની સામે રક્ષણ આપે છે એટલે કે હેન્ડ ગ્લોવ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે મિત્રો તમે એ જોઈ શકો છો કે હેન્ડ ગ્લોવ્સ લેધરના બનેલા હોય છે જે આકૃતિમાં બતાવેલા છે કે આ રીતના હેન્ડ ગ્લોવ્સ આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે પહેરવા જોઈએ હવે વાત કરીએ લેધન એપ્રોન તો લેધર એપ્રોન શું છે તો લેધન એપ્રોન એટલે ચામડાનું બખ્તર તો ચામડાનું બખતર પહેરવું શા માટે જરૂરી છે જ્યારે આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે લેધન એપ્રોન પહેરવું શા માટે જરૂરી છે તો આ એપ્રોન આર્કમાં ઉત્પન્ન થતાં નુકસાનકારક કિરણોથી છાતી અને પેટ પરના ભાગને તેમજ શરીર પરના કપડાંને રક્ષણ પૂરું પાડે છે કે જ્યારે આર્ક વેલ્ડિંગ થઈ રહ્યું છે ત્યારે તેમાંથી અલ્ટ્રાવાય વાયોલેટ રેસ નીકળે છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતા છે તો તેની સામે રક્ષણ આપવાને ચામડાનું બખ્તર એટલે લીધાને એપ્રોન આપે છે આ એપ્રોન સારી જાતના ચામડામાંથી બનાવવામાં આવે છે એપ્રોનને શરીર પર બાંધવા માટે બેલ્ટ અથવા દોરી આપેલી હોય છે સામાન્ય રીતે એપ્રોનની લંબાઈ છવ્વીસ ઇંચ અને પહોળાઈ ચોવીસ ઇંચ જેટલી હોય છે એટલે મિત્રો ખાસ કરીને જ્યારે આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે લેધન એપ્રોન પહેરીને જ આર્ક વેલ્ડિંગ કરવું જેથી આપણે શરીરનું રક્ષણ કરી શકીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે લેધન એપ્રોન કેવું હોય છે આખા શરીર પર આ રીતે અહીંયા પહેરેલું હોય છે આપણી હેન્ડ હેન્ડમેડ સ્ક્રીન છે માથા ઉપર પહેરેલું છે અને આપણું છે લેધન એપ્રોન કે જેથી આપણે અલ્ટ્રાવાયલ રેસથી રક્ષણ આપે છે કે જે ચામડાનું બનેલું હોય છે સેફ્ટી શૂઝ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન સેફ્ટી શૂઝ પહેરવા ખૂબ જ જરૂરી છે એ પણ વેલ્ડિંગ ટૂલ્સ છે વર્કશોપ ફેક્ટરી કે કારખાનામાં કામ કરતા દરેક કારીગરે ખાસ કરીને એસ્પિસ્ટોસના સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ જેથી આપણે પગનું રક્ષણ કરી શકીએ વેલ્ડિંગ કરતી વખતે ગરમ જવ ઉપર પગ પડે નહીં તે માટે બૂટ પહેરવા જોઈએ સામાન્ય રીતે વેલ્ડિંગ કરતા હોય ત્યારે કોઈ ગરમ તણખો નીચે પડી ગયો હોય અને આપણે બૂટ પહેરેલ ના હોય તો પગ પડે ઉપર તો આપણે દજાઈ જઈએ તો સેફ્ટી શૂઝ પહેરાયેલો હોય તો તેની તે રક્ષણ આપે છે વર્કશોપમાં ગમે તે જગ્યાએ લોખંડના ટુકડાઓ પતરાઓ સળિયાઓ વગેરે જેવી વસ્તુઓ કાયમ ત્યાં પડેલી હોય છે તો ત્યાંના સેફ્ટી માટે આપણે સેફ્ટી શૂઝ પહેરવા ખૂબ જ જરૂરી છે હવે મિત્રો આપણે બીજું વાત કરીએ કે જે વેલ્ડિંગ મશીન વપરાય છે એમાં લઈએ આર્ક વેલ્ડિંગ મશીન તો આર્ક વેલ્ડિંગ મશીનની તમે આકૃત આકૃતિમાં જોઈ શકો છો કે આર્ક વેલ્ડિંગ મશીન કેવું હોય છે અહીંયા આર્કવેલ્ડિંગ મશીન બતાવેલું છે બરાબર અહીંયાથી એના બે કેબલ નીકળે છે બરાબર એક આર કેબલ એક અહીંયા કેબલ આ ઇલેક્ટ્રોક લીડ છે અને એક આ વર્ક લીડ છે અહીંયા અને આપણે જે ઇલેક્ટ્રોન છે કે જેનું વેલ્ડિંગ કરવાનું છે આપણા જોયું ઇલેક્ટ્રિક હોલ્ડર છે અને આર્ક વેલ્ડિંગ મશીન છે આર્ક આર્કવેલ્ડિંગ મશીન અલગ અલગ હોય એસી આર્ક વેલ્ડિંગ હોય આર્ક વેલ્ડિંગ હોય એસી આર્ક વેલ્ડિંગ મશીન એટલે કે અલ્ટરનેટિવ કરંટ વેલ્ડિંગ મશીન અને ડીસીએલએ ડાયરેક આર્ક વેલ્ડિંગ મશીન એટલે કે આર્ક વેલ્ડિંગ મશીન વડે ઓછા વોલ્ટેજ અને હાઈ એમ્પિયર કરંટ વડે જબ ઉપર ગરમી આપવામાં આવે છે અને ધાતુની પીગાડી ફિલર રોડ વડે વધારેની ધાતુ મેરી ધાતુને જોડવામાં આવે છે એટલે આપણે અહીંયા આપણે આર્ક વેલ્ડિંગ મશીન વિશે શીખ્યા હવે જોઈએ ડીસી વેલ્ડિંગ મશીન તો ડીસી આર્ક વેલ્ડિંગ મશીન જનરલી ત્રણ પ્રકારના એક ડીસી મોટર જનરેટર સેટ ડીસી એન્જિન જનરેટર સેટ અને રેક્ટિફાયર સેટ એ મિત્રો તમે ડીસી વેલ્ડિંગ મશીનની આકૃતિ અહીંયા જોઈ શકો છો કે એક એના અલગ અલગ કમ્પોનેન્ટ કયા કયા છે અહીંયા ચોક છે અહીંયા સ્લેવ છે અહીંયા એકસો દસ એસી કનેક્ટર છે અહીંયા કરંટ કંટ્રોલ છે અહીંયા વોલ્ટેજ કંટ્રોલ છે એટલે આ ડીસી વેલ્ડિંગ મશીન છે તો ડીસી વેલ્ડિંગ મશીનનો ઉપયોગ આર્કવેલ્ડિંગની અંદર જ્યારે આપણે ડીસી વેલ્ડિંગ દ્વારા આર્ક વેલ્ડિંગ કરવું હોય ત્યારે ડીસી વેલ્ડિંગ મશીન ઉપયોગ કરવામાં આવે છે વોલ્ટેજ કંટ્રોલ છે અહીંયા અવર મીટર છે એન્જિન અવર મીટર એટલે આખું આ જે બતાવેલું તમારું ડીસી વેલ્ડિંગ મશીન છે અલગ અલગ ભાગો અહીંયા બતાવેલા છે પોલેરિટી સ્વિચ છે સ્ટ્રેટ પોલેરિટી રિવર્સ પોલેરિટી એટલે કે પોલેરિટી સ્વિચ એટલે કે સ્ટ્રેટ પોલેરિટીમાં શું હોય છે કે આપણું જે ઇલેક્ટ્રોલ કેબલ હોય છે નેગેટિવ સાથે હોય છે અને અર્થિંગ કેબલ હોય છે પોઝિટિવ સાથે હોય છે એને સ્ટ્રેટ પોલેરિટી કહેવાય અથવા તેની નેગેટિવ પોલેરિટી પણ કહેવાય અને રિવર્સ પોલેરિટીને પોઝિટિવ પોલેરિટી પણ કહેવાય તેની અંદર અર્થિંગ કેબલ નેગેટિવ સાથે હોય છે અને ઇલેક્ટ્રોન કેબલ પોઝિટિવ સાથે હોય છે એટલે એ પ્રમાણે આપણે પોલેરિટી અહીંયાથી એડજસ્ટ કરી શકીએ છીએ એ ડીસીમાં જ ફક્ત વપરાય છે એસી આર્ક વેલ્ડિંગની અંદર વપરાતું નથી હવે ડીસી જનરેટર સેટના અને ગેરફાયદા તો ડીસી આર્ક વેલ્ડિંગ દ્વારા એટલે કે ડાયરેક કરન્ટ વેલ્ડિંગ દ્વારા તમામ ફેરસ નોન ફેરસ ધાતુઓનું વેલ્ડિંગ કરી શકાય છે એટલે કે ડાયરેક કર ડાયરેક કરંટ આર્ક વેલ્ડિંગ દ્વારા કોઈ પણ ફેરસ અથવા તો નયન ફેરસ જાતોનું વેલ્ડિંગ કરી શકાય છે તમામ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી શકાય છે ચોક્કસ કરંટનું સેટિંગ કરી શકાય છે તમામ ઇલેક્ટ્રોનનું એટલે કે આપણે ધારો કે માઇલ સ્ટીલ છે તો તેની અંદર એમએસસીસી ફિલરો વપરાય છે માઇલ સ્ટીલ કોપર કોટેડ ફિલર રોડ વેલ્ડિંગ કરંટમાં પોલેટીને કારણે એને જોબમાં ગરમી સારી રીતે વહેંચી શકાય છે વેલ્ડિંગ કર પોલેરિટી એડજસ્ટ કરી શકાતી હોવાથી રિવર્સ પોલેટી અને પોઝિટિવ પોલેરિટી અથવા તો સ્ટ્રેટ પોલારિટી અથવા તો નેગેટિવ પોલારિટી તો તેના કારણે જોબમાં ગરમી સારી રીતે વેચી શકાય છે કે જેથી આપણે પ્રોપરલી વેલ્ડિંગ કરી શકીએ પણ ડીસી જનરેટર સાઇડના ગેરફાયદા એ છે કે સ્ટાર્ટિંગ અને મેન્ટેનન્સ ખર્ચ વધારે આવે છે અને આર્ક બ્લોની ખામી ઉદભવે છે હવે વાત કરીએ એસી વેલ્ડિંગ મશીનની તો એસી મેન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં રૂપાંતર કરે છે એસી વેલ્ડિંગ મશીન વડે મેન એસી સપ્લાય જે હાઈ વોલ્ટેજ લો એમ્પિયર ધરાવે છે તેને વેલ્ડિંગ કરવા માટે હાઈ એમ્પિયર અને લો વોલ્ટેજમાં સ્ટેપડાઉન સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વડે રૂપાંતર કરે છે એસી વેલ્ડિંગ મશીન એટલે કે અલ્ટરનેટિવ કરન્ટ વેલ્ડિંગ મશીન હવે એસી વેલ્ડિંગ મશીન આપણે આકૃતિની મદદથી સમજીએ અહીંયા એસી વેલ્ડિંગ મશીન બતાવેલું છે આપણે ઇલેક્ટ્રોક લીડ છે આ વર્ક લીડ છે એટલે અર્થિંગ લીડ આ ઇલેક્ટ્રોક લીડ હવે આપણે ઇલેક્ટ્રિક હોલ્ડર છે કે જેમાં કાર્બન હોલ્ડર પકડેલો હોય છે આર વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ એટલે કે જેની મદદથી આપણે વેલ્ડિંગ છે ધારો કે આપણે આ જે વર્કપીસ છે એમએસ પ્લેટ છે સ્ટીલ પ્લેટ તો આ એમએસએસસી ફિલર વપરાયો હશે માઇલ સ્ટીલ કોપર કોટેડ ફિલર ઇલેક્ટ્રોલ વપરાયલો હશે એથી એસી સપ્લાય દ્વારા આપણે આર્ક વેલ્ડિંગ દ્વારા આનું કટિંગ કરી શકીએ આપણો ગ્રાઉન્ડ ક્લેમ્પ આપેલો છે એસી વેલ્ડિંગ મશીનના ફાયદા અને ગેરફાયદા તો એસી વેલ્ડિંગ મશીનના ફાયદા કે રનિંગ ખર્ચ ઓછો આવે છે આર્ક બ્લો ઓછો થાય છે અને મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે છે કે ડીસી વેલ્ડિંગ મશીન કરતાં આમાં ફાયદો શું કે રનિંગ ખર્ચ ઓછો આવે છે મેન્ટેનન્સ ખર્ચ ડીસી વેલ્ડિંગ મશીન કરતાં ઓછો હોય છે અને આર્ક બ્લો આમાં ઓછો ઉદ્ભવે છે પરંતુ આના ગેરફાયદા એ છે કે નોન ફેરસ મેટલ ઉપર વેલ્ડિંગ અનુકૂળ નથી જ્યારે ડેસી વેલ્ડિંગ મશીનની અંદર આપણે નોન ફેરસ મેટલ ઉપર વેલ્ડિંગ કરી શકીએ ઉપયોગ કરતી વખતે સલામતી રાખવી પડે છે અને સ્પેશિયલ ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરી શકાય છે એસી વેલ્ડિંગ મશીનનો ગેરફાયદો એ છે કે એમાં સ્પેશિયલ ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરી શકાય છે અને નોન ફેરસ મેટલ ઉપર વેલ્ડિંગ અનુકૂળ નથી નોન ફેરસ મેટલ ઉપર વેલ્ડિંગ કરવું હોય તો તે માટે ડેસી વેલ્ડિંગ મશીનનો ડાયરેક્ટ કરંટ વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે હવે જે જ આપણે વાત કરી કે આર્ક વેલ્ડિંગ એ જે આવે છે વેલ વેલ્ડિંગની અંદર ગેસ વેલ્ડિંગ તો ગેસ વેલ્ડિંગમાં કયા કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વપરાય છે તો ગેસ વેલ્ડિંગમાં નીચે મુજબના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એક તો ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં એમાં ઓક્સિજન ગેસ સિલિન્ડર અને એક્સ એસેટિલિંગ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે પછી રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ કરવામાં આવે છે રબર હોસ પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે બ્લો પાઇપ સેટ વિથ નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે સ્પાર્ક લાઇટરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિલિન્ડર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે ગેસ વેલ્ડિંગમાં વેલ્ડિંગ ટોર્ચ અલગ અલગ પ્રકારની હોય છે જનરલી બે પ્રકારની હોય છે ઇન્જેક્ટર ટાઈપ ટોર્ચ અને બીજી પોઝિટિવ પ્રેશર ટાઈપ ટોર્ચ હવે આપણે એને વિસ્તૃતમાં અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં લઈએ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડર તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેસ વેલ્ડિંગમાં બે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે આકૃતિ આપણે આના પછીની સ્લાઇડમાં જોઈશું તો ગેસ સિલિન્ડરમાં બે સિલિન્ડર વપરાય છે ઓક્સિજન ગેસ સિલિન્ડર અને એસિટલિન ગેસ સિલિન્ડર તો તાલીમાર્થી મિત્રો ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કાળો એટલે કે બ્લેક હોય છે જ્યારે એસેટલીન સિલિન્ડરનો રંગ મરુન હોય છે ઓક્સિજન સિલિન્ડરની ક્ષમતા ચાલીસ લીટર જેટલી હોય છે અને તાલીમાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ યાદ રાખવો જરૂરી છે કે ઓક્સિજનને ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે એટલે કે સામાન્ય રીતે એકસો પચાસ ન્યૂટ્રન પર એમએમ સ્ક્વેરના પ્રેશરે ભરવામાં આવે છે અને ઓક્સિજન ભરેલા સિલિન્ડર બજારમાં તૈયાર મળે છે જ્યારે એસિટોન સિલિન્ડરની વાત કરીએ તો એસિટલીન સિલિન્ડરમાં એસિટલિન વિલીન અવસ્થામાં હોય છે એટલે કે ગેસને વિલીત કરવા માટે સિલિન્ડરમાં વિલાયક કે દ્રાવક તરીકે એસિટોન નામનો પદાર્થ રાખવામાં આવે છે અને તેની સાથે છિદ્રાડુ પદાર્થ તરીકે કોલસો રાખવામાં આવે છે અને આ રીતે એસિટિલિનને સંગ્રહ કરવામાં આવે છે એટલે તાલીમાર્થી મિત્રોએ એક પોઈન્ટ ખાસ રાખવો જરૂરી છે કે એસેટલિનને સંગ્રહ કરવા માટે ખૂબ ઓછા દબાણે સંગ્રહ કરવામાં આવે છે એટલે કે સંગ્રહ કરવા માટેનું દબાણ લગભગ એક પોઈન્ટ છ ન્યૂટન પર મીટર સ્કવેર જેટલું રાખવામાં આવે છે એટલે ગેસ સિલિન્ડરમાં એસેટલિન ગેસ સિલિન્ડર અને ઓક્સિજન ગેસ સિલિન્ડર વપરાય છે મિત્રો આપણે આકૃતિની મદદથી ઓક્સિજન ગેસ સિલિન્ડર અને એસેટલિન ગેસ સિલિન્ડરની માહિતી મેળવીશું અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીંયા કે બે સિલિન્ડર આપેલા છે એટલે કે જે મરૂન કલરનો એ સિલિન્ડર દેખાય છે એ થશે એસેટિલિન ગેસ સિલિન્ડર અને જે બ્લેક કલરનો સિલિન્ડર દેખાય છે એ થશે ઓક્સિજન ગેસ સિલિન્ડર તેની ઉપર બંને બાજુ પ્રેશર રેગ્યુલેટર આપ્યા છે એ પ્રેશર રેગ્યુલેટર અહીંયા અલગથી આકૃતિમાં અહીંયા પણ બતાવેલા છે આપણું પ્રેશર રેગ્યુલેટર છે તેની ઉપર બે ગેઝ લાગેલા છે એમાંથી એક પ્રેશર ગેજ છે બંને પ્રેશર ગેસ છે પણ એક પ્રેશર ગેજ એટલે કે વર્કિંગ પ્રેશર માપશે અને બીજું સિલિન્ડરનું અંદરનું પ્રેશર માપશે લે આ સિલિન્ડરની અંદર કેટલા કેપેસિટી એટલે કે કેટલું પ્રેશર તે માપશે અને આ બીજું જે વર્કિંગ પ્રેશર માપશે લે કે એક ગેસ છે એ સ્ટેન્ડિંગ પ્રેશર માપશે અને બીજો ગેસ છે એ વર્કિંગ પ્રેશર માપશે અહીંયાથી તમે જોશો કે જે મરુન કલરનો સિલિન્ડર છે એટલે કે એસડેન ગેસ સિલિન્ડર ત્યાં આગળ અહીંયા હોસ કનેક્શન કરેલું છે આ હોસ પાઇપ છે એ જનરલી મરુન કલરની હોય છે અને જે બ્લેક કલરનો સિલિન્ડર એટલે કે ઓક્સિજન ગેસ સિલિન્ડર છે તેની હોસપાઈપ જનરલી બ્લેક કલરની હોય છે અને અહીંયાથી આપણે ટોર્ચ છે કટિંગ ટોર્ચ અથવા તો અહીંયા આ એકસો વીસનું એંગલ બનતી એટલે કે આપણે વેલ્ડિંગ ટોર્ચ છે અહીંયા આપણે આના પરથી ખબર પડી જશે કે આ કઈ ટોર્ચ છે કટિંગ ટોર્ચ છે કે વેલ્ડિંગ ટોર્ચ છે જો અહીંયા એકસો વીસ ડિગ્રીનો એન્ગલ બનતું હોય તો આપણી એ વેલ્ડિંગ ટોર્ચ છે અને નાઇન્ટી ડિગ્રીનું એંગલ બનતો હોય તો એ કટ કટિંગ ટોર્ચ છે અને કટિંગ ટોર્ચમાં અહીંયા કટિંગ ઓક્સિજન લિવર પણ આપેલો હોય છે અહીંયા નીડલવાલો આપેલા છે એટલે કે એક ઓક્સિજન વાલ અને એક છે એસલિન કંટ્રોલ વાળ એટલે આ જે બજારો છે અહીંયાથી આપણે એસલિનને કંટ્રોલ કરી શકીએ છીએ એસટ્રલિન ગેસને અને અહીંયાથી ઓક્સિજન ગેસને કટિંગ કરી શકીએ છીએ એટલે અહીંયા આપણે આકૃતિની મદદથી ઓક્સિજન અને એસેટ્રલિન ગેસ સિલિન્ડરની માહિતી મેળવી જ્યાં વધારે પ્રમાણમાં ગેસ ગેસવિલિનનો ઉપયોગ થતો હોય ત્યાં એસટલીનના તૈયાર સિલિન્ડરને બદલે એસટ્રિલિન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે એ મિત્રો જે આગળ વધારે પ્રમાણે ગેસ વેલ્ડિંગ કરવામાં આવે છે ત્યાં આગળ સિલિન્ડર બજારમાંથી તૈયાર લાવવામાં આવતા નથી પરંતુ એ એસિટીલિનને એસિટલીન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે તો કઈ રીતે કરવામાં આવે છે તો કેલ્શિયમ કાર્બાઇડના ગાંગડાને પાણીમાં બોળવાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે અને નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે સી એસિ ટુ વત્તા ટુ એસ ટુ એટલે કેલ્શિયમ કાર્બાઇડ જોડે પાણીના બે અણુ મળશે એટલે કે સીએસી ટુ કેલ્શિયમ કાર્બાઈડ પ્લસ ટુ એચ ટુ એટલે કે પાણી તો સીએ ઓ ટુ પ્લસ સી ટુ એસ ટુ એ મિત્રો તમે જોઈ શકો છો આ જે સી ટુ એસ ટુ બનીએ આપણો એસિટિલિન ગેસ છે એટલે કે આની મદદથી આપણે એસિટલીન ગેસ મેળવી શકીએ એટલે કે આ રીતે ઉત્પન્ન થયેલ એસિટલીન ગેસને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચથી ઝીરો પોઈન્ટ ઝીરો એક ન્યૂટ્રન પણ એમએમ એમએમ સ્કવેરના દબાણે સિલિન્ડરમાં સંગ્રહવામાં આવે છે એટલે કે મિત્રો આપણે એસિટલીન ગેસનું રાસાયણિક સૂત્ર શું થશે તો સી ટુ ટુ હવે રેગ્યુલેટર આપણે અત્યારે આકૃતિમાં જોઈ ગયા કે રેગ્યુલેટર કેવું હોય છે અને હવે આનું કામ જોઈએ તો ગેસ વેલિંગની અંદર રેગ્યુલેટરનો ઉપયોગ જરૂરિયાત મુજબ ઓક્સિજન અને એસિટલિન ગેસનું નિયમન કરી શકાય છે એસિટલિન ગેસ સિલિન્ડર ઉપર મૂકવામાં આવતા રેગ્યુલેટરના આટા લેફ્ટ હેન્ડેડ અને તેમાં વપરાતી નટ પર ગૃહ પાડેલા હોય છે જ્યારે ઓક્સિજન સિલિન્ડર ઉપર મૂકવામાં આવતા રેગ્યુલેટરના આટા રાઇટ હેન્ડેડ અને તેની નટ સપાટ હોય છે મિત્રો આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે એસિટલિન ગેસ સિલિન્ડર રેગ્યુલેટર ફિટ કરવામાં આવે છે તેના ઉપર તો તેના આટા લેફ્ટ હેન્ડેડ હોય છે અને ઓક્સિજન સિલિન્ડરના આટા જે રેગ્યુલેટર યુઝ થાય છે તેમાં રાઈટ હેન્ડેડ હોય છે અને એની નટ સપાટ હોય છે જ્યારે એસેટલિન ગેસ સિલિન્ડરમાં તેની નટ પર ગૃહ પાડેલા હોય છે જેથી આપણે સહેલાઈથી ઓળખી શકીએ કે એસેટલીન ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર કયું છે અને ઓક્સિજન સિલિન્ડરનું રેગ્યુલેટર કયું છે બીજું કે ગેસ વેલ્ડિંગની અંદર વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ કરવામાં આવે છે વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અથવા તેનું કામ શું તે જોઈએ વેલ્ડિંગ ટોર્ચ જરૂરી ગુણોત્તરમાં એસિટિલિન અને ઓક્સિજન ગેસનું મિશ્રણ બનાવે છે અને તેને ટોર્ચની ટીપ સુધી મોકલે છે જ્યાં તે મિશ્રણનું દહન થાય છે અને ફ્લેમ ઉત્પન્ન થાય છે જેથી આપણે ગેસ વેલ્ડિંગ કરી શકીએ એસિટીલિન અને ઓક્સિજનના સિલિન્ડરમાંથી ગેસ લાવતી નળીઓનું જોડાણ આ ટોર્ચ સાથે કરેલું હોય છે અને એમના જથ્થાનું નિયમન કરવા માટે ટોર્ચમાં વાલ આપેલા હોય છે અને ટોર્ચને પકડવા માટે હેન્ડલ આપેલું હોય છે જનરલી મિત્રો અત્યારે ગેસ વેલ્ડિંગ ઓક્સિજન અને એસિન ગેસની મદદથી કરી શકાય છે પરંતુ એર એલપીજી કિટની મદદથી પણ આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ એટલે કે બ્રેઝિંગ કરવું હોય તો તેના માટે એર એલપીજી કિટમાં બ્યુટેન ગેસ બ્રેઝિંગ ટોર્ચની મદદથી આપણે બ્રિઝિંગ કરી શકીએ છીએ એક પણ એ વેલ્ડિંગનો પ્રકાર જ છે તો મિત્રો હવે આપણે વેલ્ડિંગ ટોર્ચ આકૃતિની મદદથી સમજીએ તો આપણે જોઈએ કે વેલ્ડિંગ ટોર્ચને ઓળખવા માટે શું કે અહીંયા પહેલાં તો એનો એંગલ એકસો વીસ ડિગ્રીનું હોય છે અહીંયાથી વન ટ્વેન્ટી ડિગ્રી હોય આપણી વેલ્ડિંગ ટોર્ચ વેલ્ડિંગ ટોર્ચ બતાવેલી છે અહીંયા જે કાળો પોર્શન બતાવેલો હોય ત્યાંથી આપણે આવશે ઓક્સિજન ગેસ ઇન થશે ને અહીંયાથી એસ્ટરિયન ગેસ ઇન થશે આ જે બંને પોર્શન બતાવેલા છે મરુન કલરને કાળો કલર તો કાળા કાળો કલરનો જે ઇન્ડિડલ વાલ બતાવેલો છે એની મદદથી આપણે ઓક્સિજનને ઓક્સિજન ગેસને એડજસ્ટ કરી શકીશું અહીંયા જે લાલ કલરમાં જે વાલ બતાવેલો છે તેની મદદથી આપણે એસિટિલિન ગેસને એડજસ્ટ કરી શકીશું અને આ રીતે આપણે ફ્લેમ અહીંયા ઉત્પન્ન કરી શકીશું એથી એડજસ્ટમેન્ટ કરીને જે પ્રકારની ફ્લેમ બનાવીએ ફ્લેમ બનાવી શકીએ સામાન્ય રીતે ત્રણ પ્રકારની ફ્લેમ બનાવી શકાય છે એક ન્યૂટ્રલ ફ્લેમ કાર્બોનાઇઝિંગ ફ્લેમ અને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ જો ઓક્સિજન અને એસનું પ્રમાણ સરખું હોય એટલે કે પચાસ ટકા ઓક્સિજન ગેસ અને પચાસ ટકા એસિડેલિંગ ગ્સ ગેસ હોય તો તે ન્યૂટ્રલ ફ્લેમ બનાવે છે તો જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો ઓક્સિજન ફ્લેમ બનાવે અને જેમાં એસિડનું પ્રમાણ વધારે હોય તે એ કાર્બોહિજેન ફ્લેમ બનાવે છે ટોર્ચ બે પ્રકારની હોય છે ઇન્જેક્ટર ટાઇપ ટોર્ચ અને પોઝિટિવ પ્રેશર ટાઈપ ટોર્ચ તો હવે વાત કરીએ ઇન્જેક્ટર ટાઇપ ટોર્ચની વેન્ચ્યુરીમાંથી જ્યારે ઓક્સિજન પસાર થાય છે ત્યારે તે ભાગોનું દબાણ ઓછું થાય છે એટલે કે ટોર્ચમાં એસિડિંગ ગેસનું સક્ષમ થાય છે એટલે કે તે શું થાય છે આ પ્રકારની ટોર્ચનો ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે ઇન્જેક્ટર ટાઇપ ટોર્ચનો ઉપયોગ સૌથી વધારે ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે આ પ્રકારની ટોર્ચની ટીપ આ પ્રકારની ટોર્ચની ટીપ તાંબામાંથી ખેંચીને એટલે કે ડ્રો કરીને બનાવેલી હોય છે તેની ટીપ જુદા જુદા પ્રકારની હોય છે પોઝિટિવ પ્રેશર ટાઇપની ટોર્ચ સમદાબના સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલે કે ઓક્સિજન અને એસિટલિન ગેસને સરખા દબાણે સપ્લાય કરે છે એટલે એ પોઝિટિવ પ્રેશર ટાઈપનો ટાઇપ ટોર્ચનો ઉપયોગ ફક્ત આપણે જ્યારે ઓક્સિજન અને ગેસને સરખા દબાણ સપ્લાય કરવાનો ત્યારે જ કરી શકીએ એટલા માટે ઇન્જેક્ટર ટાઇપ ટોર્ચનો ઉપયોગ વધારે ઇન્ડસ્ટ્રીમાં થાય છે હોઝિસ તો ગેસ વેલ્ડિંગ દરમિયાન હોઝિસનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પ્રકારની નળીઓનો ઉપયોગ રેગ્યુલેટર અને વેલ્ડિંગ ટોર્ચને જોડવા માટે કરવામાં આવે છે રેગ્યુલેટર કનેક્શન હોઝિસ સાથે કરવામાં આવે છે વેલ્ડિંગ ટોર્ચનું જોડાણ હોઝિસ સાથે કરવામાં આવે છે તે વિશેષ પ્રકારના રબરમાંથી બનાવવામાં આવે છે ઓક્સિજન અને એસિટિન ગેસ માટેની નળીઓના રંગ જુદા જુદા હોય છે જે આપણે અગાઉ આકૃતિમાં જોઈશું જોઈ શું કે ઓક્સિજન ગેસ સિલિન્ડર સાથે કાળા કલરની પાઇપ હતી એડિન ગેસ સિલિન્ડરને ગેસ સિલિન્ડર પાસે મરૂન કલરની નળી હતી રેગ્યુલેટર અને ટોર્ચ સાથે નળીઓનું જોડાણ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબના સાધનોનો ઉપયોગ થાય છે જે આપણે જોઈશું અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ આ હાઉસીસ હોય છે કે મરૂન કલરની પાઇપ એ આપણે વાપરીશું કનેક્ટ કરવા માટે એસિડિન ગેસ સિલિન્ડર સાથે અને કાળા કલરની પાઇપ આપણે વાપરીશું ઓક્સિજન ગેસ સિલિન્ડર સાથે તો રેગ્યુલેટર અને હોઝનું કનેક્શન કઈ રીતે થાય અહીંયા આગળ બતાવેલું છે અહીંયા કનેક્ટર હોય છે આપણું આ પ્રેશર રેગ્યુલેટર છે અને અહીંયા કાળા કલરની હોઝ પાઇપ છે એટલે આપણને ખબર પડી જોવી જોઈએ કે આ કોની હોર્સ પાઇપ છે ને કોનું રેગ્યુલેટર છે એટલે આ રેગ્યુલેટર છે ઓક્સિજન ગેસ સિલિન્ડર સાથે કનેક્ટ કરવાનું આ ઓક્સિજન ગેસ સિલિન્ડર સાથે રેગ્યુલર ફિટ થશે અને કનેક્ટરની મદદથી અહીંયા હોસ પાઇપ બ્લેક કલરની કનેક્ટ થશે અને અહીંયાથી આગળનું કનેક્શન જશે એથી આપણે વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ કરી શકીએ એ બ્લો પાઇપ સેટ નોઝલ સાથે બરાબર આ એક પ્રકારની વેલ્ડિંગ ટોર્ચ જ હોય છે અને વેલ્ડિંગ ટોર્ચ પણ કહેવામાં આવે છે બ્લો પાઇપ સેટ નોઝલ સાથે કેસ વેલ્ડિંગ વાપરી શકીએ તો આ એક એવો ભાગ છે કે જેને હાથમાં પકડી વેલ્ડિંગ કરી શકાય છે તેની સાથે એસિડિલ અને ઓક્સિજન કનેક્શન લગાવી શકાય છે હેન્ડલના આગળના ભાગે ગેસ મિક્સિંગ ચેમ્બર હોય છે ટોર્ચની આગળની નેક પાઇપ સાથે ફ્લેમ મેળવવા માટે નોઝલ આપવામાં આવે છે એટલે નેક સાથે અને નેક પાઇપ સાથે કનેક્ટ કરવામાં આવે છે બરાબર ઓક્સિએસિન પ્લાન્ટની મદદથી આપણે નોઝલ સાથેનું કનેક્શન જોઈ શકશો અહીંયા જોઈ શકશો કે આપણો આ છે ઓક્સિજન સિલિન્ડર અહીંયા પ્રેશર રેગ્યુલેટર ઓક્સિજન રેગ્યુલેટર છે એ કનેક્ટ કરી દીધું આ છે આ હોસ પાઇપ બ્લેક કલરની અહીંયા કનેક્ટ થઈ આપણી આ બ્લો પાઇપ છે પછી આપણો આ છે એસિટિન સિલિન્ડર એસીટ સિલિન્ડરમાં જોડે આ એસિટિન રેગ્યુલેટર કનેક્ટ કર્યું અહીંયા આગળ બે ગેજ છે પ્રેશર અહીંયા પણ બે ગેજ છે એક એક ગેજ એ સ્ટોર પ્રેશર બતાવે છે અને બીજું વર્કિંગ પ્રેશર બતાવશે બીજો ગેજ એ રીતે એસરેલમાં પણ એવું છે કે એક ગેજ એસિંગ ગેસની અંદર જે સ્ટોર પ્રેશર છે એ સ્ટોર પ્રેશર બતાવશે અને આ વર્કિંગ પ્રેશર બતાવશે એના માટે અહીંયા જે હાઉસીઝ વપરાઈ છે તે મરુણ કલરની છે અને બંનેની અહીંયા કનેક્ટ દ્વારા બ્લો પાઇપમાં કનેક્ટ કરવામાં આવે છે અને આ રીતે ફ્લેમ પ્રોડ્યુસ કરવામાં આવે છે આ બ્લો પાઇપ છે તો વેલ્ડિંગ ટોર્ચ પણ કહેવામાં આવે છે એટલે આખો ઓક્સિએસિંગ પ્લાન્ટ એટલે કે ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ આ રીતની રચના ધરાવે છે અને મિત્રો બીજું ગેસ વેલ્ડિંગ દરમિયાન સ્પાર્ક લાઇટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો સ્પાર્ક લાઇટરની મદદથી શું કરી શકાય તો સ્પાર્ક લાઇટરની મદદથી સ્પાર્ક ઉત્પન્ન કરી શકાય છે એટલે આપણે ફ્લેમને સળગાવીએ વેલ્ડિંગ ટ્લો આગળ જે ફ્લેમને સળગાવીએ તો તેના માટે સ્પાર્ક લાઇટરની મદદથી આપણે સળગાવી શકીએ સ્પાર્ક લાઇટરમાં ફાઇલની ફેસ જેવા તીર્થવાળી સપાટી આપવામાં આવે છે તેની સપાટી પર ફ્લિન્ટને ઘસવાથી સ્પાર્ક ઉત્પન્ન થાય છે એટલે કે સપાટી પર ફ્રીને પોપડીને ઘસવાથી સ્પાર્ક ઉત્પન્ન થાય છે તે પ્રમાણે રચના આપવામાં આવે છે સ્પાર્ક લાઇટરથી સ્પાર્કને નોઝલની આગળ રાખવાથી સ્પાર્ક ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે તેથી નોઝલમાંથી નીકળતો ગેસ સળગે છે સ્પાર્ક લાઇટર કે આગળ કે સ્પાર્કને નોઝલની આગળ ઉત્પન્ન કરવામાં આવે છે કે નોઝલની આગળ સ્પાર્ક કરશો એટલે કે તે આગળથી ગેસ જે નીકળતો હશે તે સળગશે અને આપણે વેલ્ડિંગ કરી શકીશું મિત્રો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે સ્પાર્ક લાઇટિંગ રચના કેવી હોય છે તો અહીંયા આકૃતિમાં સ્પાર્ક લાઇટર બતાવેલું છે જેથી આપણે નોઝલની આગળ રાખતા સ્પાર્ક કરીને આપણે ગેસને સળગાવી શકીશું સિલિન્ડર ટ્રોલી તો ગેસ વેલ્ડિંગ દરમિયાન સિલિન્ડર ટ્રોલીનો ઉપયોગ કે ગેસ વેલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા એસિડલિન અને ઓક્સિજન સિલિન્ડર ટ્રોલી ઉપર ફિટ લગાવી શકાય છે અને જરૂર પડે એ પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર અને એસિડેલીન સિલિન્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છે એટલા માટે સિલિન્ડર ટ્રોલીનો ઉપયોગ કરી શકાય છે અને આપણું ગેસ વેલિરનું કામ પતી જાય પછી બંને સિલિન્ડરને સિલિન્ડર ટ્રોલીમાં મૂકીને એક જગ્યાએ મૂકી રાખાય છે જેથી સિલિન્ડર ઓક્સિજન અને એસિડન સિલિન્ડરની સાચવણી કરી શકાય છે આકૃતિની મદદથી આપણે સિલિન્ડર ટ્રોલી જોઈએ કેવી હોય એ જોઈ શકો છો કે આ સિલિન્ડર ટ્રોલી છે એ વ્હીલની મદદથી અનેક જગ્યાથી બીજી જગ્યા લઈ શકાય છે અને આ રીતે આ ઓક્સિજન સિલિન્ડર છે અને એસિડન્ટ સિલિન્ડર છે અને સ્ટોર કરી શકાય છે અને અહીંયા જે વીલ આપે છે અને આપણે જ્યાં જગ્યાએ ગેસ વેલ્ડિંગ કરવું છે ફેક્ટરીમાં અથવા તો વર્કશોપમાં અથવા તો ટ્રેડમાં તો આપણે ત્યાંની એક જગ્યાએથી બી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકીએ છીએ અને ગેસ વેલ્ડિંગ કરી શકીએ છીએ હે મિત્રોએ આપણે આજે જે વેલ્ડિંગ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશે શીખ્યા તેના થોડા પ્રશ્નો જોઈ લઈએ કે પરીક્ષાની દૃષ્ટિએ તેમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે તો પ્રશ્ન નંબર એક આર્ક વેલ્ડિંગ કરતી વખતે ચહેરાનું રક્ષણ કરવા માટે કયું વેલ્ડિંગ ટૂલ વપરાય છે અને આપણને ચાર ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ હેલ્મેટ સ્ક્રીન ઓપ્શન બી ચિપિંગ હેમર ઓપ્શન સી ઇલેક્ટ્રક હોલ્ડર અને ઓપ્શન ડી ટોંગ તો આપણે જોયું આગળ કે ચહેરાનું રક્ષણ કરવા માટે હેલ્મેટ સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ હેલ્મેટ સ્ક્રીન હવે ચિપિંગ હેમરનો ઉપયોગ તો શાના માટે થાય છે કે પોપડી કે એવું વેલ્ડિંગ ટેબલ ઉપરથી એને ઉપાડવા માટે થાય છે એટલે ચિપિંગ હેમર પણ ના આવે ઇલેક્ટ્રિકોલરનો ઉપયોગ શું તો કાર્બન ઇલેક્ટ્રોનને પકડવા માટે થાય એટલે ઓપ્શન સી પણ ના આવે અને ટોંગનો ઉપયોગ શું તે ગરમ જોબને પકડવા માટે થાય એટલે કે સાચો જવાબ આપણો હતો ઓપ્શન એ હેલ્મેટ સ્ક્રીન પ્રશ્ન નંબર જોઈએ બે એસિટિલિન ગેસ સિલિન્ડર ઉપર મૂકવામાં આવતા કેવા હોય છે તો આપણે ભણી ચૂક્યા કે જો ઓક્સિજન ગેસ સિલિન્ડર હોય તો એમાં રાઇટ હેન્ડેડ થ્રેડ હોય અને એસિડલિન ગેસ સિલિન્ડર હોય તો લેફ્ટ હેન્ડેડ થ્રેડ હોય તો આપણે નીચે ચાર ઓપ્શન આપ્યા છે એ રાઇટ હેન્ડેડ બી લેફ્ટ હેન્ડેડ સી ઉપરના બંને અને ડી એક પણ નહીં એટલે કે એસિટીલીન ગેસ સિલિન્ડર હોય તો એના લેફ્ટ હેન્ડેડ થયેલ હોય એટલે કે એ સીડી જવાબ ખોટા છે એટલે કે સાચો જવાબ થશે એસિટીલિન ગેસ સિલિન્ડર ઉપર મૂકવામાં આવતા આટા લેફ્ટ હેન્ડેડ હોય છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય છે એ આકૃતિમાં પણ જોઈએ આપણે સમજ્યા પણ ખરા અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ બ્લેક ઓપ્શન બી મરુન ઓપ્શન સી ઉપરના બને ઓપ્શન ડી એક પણ નહીં આપણને ખબર છે કે મરુન કલર તો એસેટિલિંગ ગેસ સિલિન્ડર માટે થાય એટલે કે બી જવાબ આવે નહીં અને ઉપરના બને એ તો શક્ય જ નથી એટલે ઓક્સિજન ગેસ સિલિન્ડર માટે કાળો કલર વપરાય છે એટલે કે કાળા કલરનો સિલિન્ડર પડ્યો એટલે સમજવાનું કે ઓક્સિજન ગેસ સિલિન્ડર છે એટલે સાચો જવાબ થશે ઓપ્શન એ બ્લેક એસેટિલિન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય તો આપણે હમણાં જ જોયા કે મરુન કલરનો એટલે કે એસની ગેસ સિલિન્ડરનો રંગ કેવા મરૂન કલરનો હશે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી મરૂન કલર તો મિત્રો આજે આપણે ની અંદર વપરાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો અભ્યાસ કર્યો આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ જરૂરી છે તેનો અભ્યાસ કર્યો કેસ વેલ્ડિંગ દરમિયાન કયા કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ જરૂરી છે તેનો અભ્યાસ કર્યો કઈ કઈ સાવચેતી રાખવો તેનો તેનો ઉપયોગ કઈ રીતે કરવો કઈ કઈ જગ્યાએ થાય તે વિશેની સ્કિલ આપણે ડેવલપ કરી Absono abar Good job.